કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કરજણ સિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે જેડએસ ટીવી સાથે વિશેષ વાતચીત કરી હતી. વડોદરા જિલ્લાની કરજણ સિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા કોંગ્રેસ પક્ષમાં જાણે કે ભૂકંપ સર્જાયો હતો. પ્રદેશ કોંગ્રેસ સમિતિને પોતાના લેટરપેડ પર લખીને અક્ષય પટેલે રાજીનામું સુપ્રત કર્યું હતું. રાજીનામું આપનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે જેડએસ ટીવી સાથે વિશેષ વાતચીત કરી તે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. યાકુબ પટેલ, જેડએસ ટીવી, કરજણ. આપની સાથે કરજણ સિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલ જોડાઈ રહ્યા છે કે જોએ હાલમાં જ બે દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આપણે એ વિશે અમને પૂછવા માગીએ છીએ. હું આપને સર પ્રથમ પ્રશ્ન એ પૂછવા માગું છું કે આપણે શા કારણે રાજીનામું આપ્યું? હવે રાજ્યસભાની ચૂંટણી આવી છે અને હું રાજીનામું આપું છું એવી વાત નથી, પરંતુ આજે છેલ્લા 6-7 મહિના 8 મહિનાથી અમારી નારાજગી પ્રદેશ સમિતિના નેતાઓ જોડે હતી અને અમારું એક પણ કામ સાંભળવામાં નહોતું આવતું. સંગઠનની વાત હોય તે ગમે તે મુદ્દા ઉપર, એને કારણે મેં રાજીનામું આપ્યું. શું તમારું કામ થતું નથી એ કારણે તમે રાજીનામું આપી દીધું? કામ નથી થતું. પ્રદેશ સમિતિમાં મારી કોઈ પણ વાત હોય એની અવગણના કરવામાં આવતી હતી. એટલે આપણી ઉપર જે મતદારોએ વિશ્વાસ મૂક્યો હતો એ મતદારો પણ આપના રાજીનામાથી નારાજ છે, એ વિશે આપ શું કહેવા માંગો? આજે મારા 2-2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન જે કંઈ પબ્લિકની સેવા થાય હોય તો જેટલી પરદેશ આજે ગાંધીનગરથી જેટલી ગ્રાન્ટ લાવવાની હતી, જે પણ કંઈ કામ હતા, જિલ્લા પંચાયતનો ગ્રાન્ટ લાવવાની હતી કે તાલુકા પંચાયતનું આયોજનનું કામ હોય, એ બધી ગ્રાન્ટોની અંદરથી જેટલો કામ લેવાય એટલું મારી વિધાનસભા મતવિસ્તારમાં મેં પબ્લિક માટે લાવ્યો છું. અને આવનારા દિવસોમાં હું ધારાસભ્ય નહીં હોય તો પણ સરકાર સામે લડીને આ કામો કરતો રહે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપવાનું કારણ શું? રાજ્યસભાની ચૂંટણી પહેલેની જ મારી આ લડાઈ હતી અને અગાઉ પણ મેં ટીવીના મીડિયાના માધ્યમથી મેં જણાવ્યું કે આજે પ્રદેશ સમિતિ મારું કોઈ પણ મારી જાતિ કોઈ પણ કામ થતું નથી અને હંમેશના માટે મારા કાર્યકરો મારા માણસોની અવગણના કરતું રહે છે. એને કારણે મારી નારાજગી પહેલાં પણ વ્યક્ત કરી હતી અને એ નારાજગીને કારણે જ હું મારું રાજીનામું. હવે પછી આપ કયા પક્ષમાં જોડાશો? અત્યારે કોઈ મેં નિર્ણય લીધો નથી. હું મારે રાજીનામું આપી અને સીધો મારે જઈ જવાનું હતું માતાજીએ જઈ અને સીધો આજે મારા ઘરે આવ્યો છું અને મેં કોઈ પણ જાતનું હજુ કઈ પાર્ટીમાં જોડાવું એ કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ કોઈ પાર્ટીમાં હોય કે નહીં હોય પણ પબ્લિકનું કામ કરતો રહે. આગળની આપની રણનીતિ શું રહેશે? બસ મારા જે મારા મુદ્દાઓ છે, આજે ખેડૂતોને લગતા મુદ્દા, યુવાઓના હોય કે ગરીબના મુદ્દા હોય, એ મુદ્દા ઉપર હું લખતો રહીશ. એક આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે અક્ષય પટેલ ખૂબ મોટો સોદો કરી રહ્યા છે, એ વાતમાં કોઈ તથ્ય કરું? સાચી વાત, એ વાતો થતી હોય, કારણ કે આવા સમયે જ્યારે નિર્ણય લેતા હોય તો વાતો થાય, પણ એમને પણ જણાવવા માંગુ કે જો આવો આક્ષેપ કરતા હોય, એક પણ આક્ષેપ જો પુરવાર કરી બતાવે તો હું મારે રાજનીતિ છોડી દઈશ અને એમને માથે સર ટેકવી અને હું કહીશ કે ભાઈ આજથી હું તારો ગુલામ છે, પરંતુ મેં કોઈ પણ જાતની સોદાબાજી કરતો નથી. અગાઉ પણ મને એવા સોદાની અંદર સોદાની વાતોમાં બધી વાતો આવેલી છે, પણ એ પણ હું અગાઉ સોદામ કર્યો નથી અને કરવા માગતો નથી. જેડએસ ટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર.